भरूचमां वोर्ड नंबर 10 में गोकर गटीए चालती रस्ता की कामगीरी तात्कालिक धोरणे पूरी करने कांग्रेस कार्यकरोए मांग करी हती। वोर्ड नंबर 10 ना सामाजिक कार्यकर मोहम्मद सुजनीवालाए जणाव्युं छे के आ कामगीरी थती होय ते अत्यंत प्रशंसनीय बाबत छे, परंतु घणा लांबा समयथी आ कामगीरीमां अनेक विलंब आवी रह्या छे। रोडपट कामगीरीने लईने अनेक अटकळो पण ऊभी थाय छे, तेमज अहींथी पसार थता राहદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વોર્ડ નંબર 10 માં રોડની કામગીરી અધૂરી હાલતમાં હોય, જેમાં સેટિંગનું કામ અસ્તવ્યસ્ત હાલતમાં હોય છે, તેવા સંજોગમાં અહીંથી પસાર થતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અનેક વખત આ રસ્તા પરથી વૃદ્ધ રાહદારીઓના અકસ્માત પણ થાય છે, આથી આ રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે। હું ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનો કાર્યકર છું, મોહમ્મદ સોએબ સુજનીવાલા મારું નામ છે અને હું અહીંનો જ રહેવાસી છું। ડુંગાજી કન્યા શાળાથી લઈને ચાર રસ્તા સુધીનો 33.3 લાખનો આ રોડ મંજૂર થયેલ છે અને આ રોડ 20 વર્ષ પછી બન્યો છે તેને લઈને અમે આ બધા ઘણા ખુશ છીએ। પરંતુ 8 દિવસથી આ સળિયા બાંધેલા છે અને સળિયા બાંધ્યા પછી અચાનક જ અમને ખબર પડી કે ભાઈ કપચીના હિસાબે અહીંયા રોડ બનવાનું બંધ થઈ ગયું છે, એટલે કપચીની જે વાત હતી એ કોન્ટ્રાક્ટરે મને કરી છે। પરંતુ અહીંયા જે 8 દિવસથી જે અમે તકલીફ વેઠી રહ્યા છે અને નાના બાળકો સ્કૂલ મદ્રસાઓમાં જાય છે, રાહદારીઓ અહીંયા સ્કૂટર ફોર વ્હીલર લઈને અવર જવર કરે છે, જેના હિસાબે અહીંયા ઘણા બધા જે સળિયા છે તે નીકળી ગયેલા છે અને જેના લીધે અહીંયા 2-3 ઘટનાઓ પણ ઘટી ગયેલી છે। એક 70 વર્ષના વૃદ્ધ હતા, તેમને ઈજા પણ થયેલી છે, નાના બાળકો પણ 2-3 પડી ગયેલા છે અને અહીંયા ઘણી બધી તકલીફ છે। અહીંયા આ મેઇન રોડ છે, મેઇન બજાર છે, મેઇન બજારનો વિસ્તાર છે, અહીંયાથી ગામડાઓની પણ પબ્લિક અવર જવર કરે છે, જ્યારે આ 8 દિવસ થઈ જતા છતાં પણ આ રોડ હજુ બનવાનું શરૂ થયેલ નથી। એટલે મારે એવું કહેવું છે કે જો કપચીની જો તમને ખબર હતી, અચાનક કોઈ પણ વસ્તુ બનતી નથી, એટલે આ જે કપચીની જે સમસ્યા હતી અને તમને ખબર હતી કે આ રોડ બનવાનો છે તો તમે એડવાન્સમાં કેમ કપચીનો સ્ટોક નથી કર્યો? જો રેતીનો સ્ટોક તમે કર્યો, સિમેન્ટનો સ્ટોક કર્યો, તો કપચીનો પણ તમારે કરવાની જરૂર, તમને ખબર હતી કે અહીંયા આ રોડ બનવાનું છે, એટલે દરેક વસ્તુનું કોન્ટ્રાક્ટરે પહેલાંથી જ એડજસ્ટમેન્ટ કરવાનું હતું। એની ગલતફહેમીના હિસાબે અને ગલત નિર્ણયના હિસાબે અને તંત્રના નગરપાલિકાના તંત્રના આ હિસાબે આ બધું અમારે વેઠવાનું પડ્યું છે અને ઘણી બધી દુર્ઘટનાઓ અહીંયા થયેલી છે। હમણાં જ હાલમાં જ એક ભાઈ રાહદારી હતા તે પડી ગયા હતા, જેના લીધે અહીંયા જુઓ તમે અત્યારે કેટલો બધો ગંગોળ અવાજ થાય છે અને બધું જ અસ્વ્યસ્ત થઈ ગયું છે। એટલે અહીંના રહેવાસીઓને એક જ છે કે ગમે તેમ તમે કરો, કપચીનું તમે કંઈથી પણ બંદોબસ્ત કરો અને અહીંયા વહેલી તકે આ રોડ બને એવી અમારી આ તમને નમ્ર વિનંતી છે। ને જો આ તમે ના બનાવવાનો હોય અને અચોક્કસ મુદ્દાની પેલી હડતાલ છે, એટલે તમે આ સળિયાને કંઈ એડજસ્ટ કરો અથવા તો એને સાઈડ પર લઈ લો ખોલીને, કારણ કે કોઈ પણ જાતનું નુકસાન રાહદારીને ના થાય ને રોડ વહેલી તકે બને એવું અમારા બધાની નમ્ર વિનંતી છે। ઓકે।